નું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ. હું છું જિજ્ઞાસા. વિસરાતા ધાનને આવતી પેઢી સુધી પહોંચાડવા માટે, તેઓને તેની ઓળખ આપવા માટે આ વર્ષને મિલેટ યર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. એટલે જ આજે આ એપિસોડમાં ખાસ મિલેટમાંથી આપણે બે રેસિપી બનાવવાના છીએ, જેમાં અલગ અલગ બાર્સ પણ બનશે અને સાથે સાથે બીજું પણ કંઈક નવું ઇન્ટરેસ્ટિંગ બનાવવાના છીએ. શું છે, ચલો જઈએ આજના કુકિંગ એક્સપર્ટ પાસે. ફાઇવ સ્ટાર તડકામાં આજે અમારી સાથે છે કુકિંગ એક્સપર્ટ હિના રાવલ. હિનાબેન, આજે આપણે શું નવું બનાવવાના છીએ? કેમ કે મિલેટ સ્પેશિયલ કેક બનાવવાની તમે વાત કરી હતી, તો શું છે પણ દર્શક મિત્રોને જણાવી દો. આજે આપણે કોદરી પાલક રિસોટો બનાવીએ છીએ. અને આ બનાવવા માટે કઈ કઈ ઇન્ગ્રેડિયન્ટ્સ જોશે? એના માટે કોદરી છે, પાલક છે, ઓનિયન છે, ગાર્લિક છે, અને સિઝનિંગ છે, અને ચીઝ છે. ઓકે, તો શરૂ કરી દઈએ. હા, એક ટેબલ સ્પૂન બટર લઈએ છીએ આપણે, અને એક ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ લઈએ છીએ આપણે. ઓલિવ ઓઇલ ને બટર મિક્સ કરવાનું કારણ શું? હા, એકલું બટર લઈએ તો આપણે ઘણીવાર બધા વેજીટેબલ્સ ને બધું થોડું બંધ થઈ જાય છે, એટલે બેલેન્સ કરવા માટે આપણે લઈએ છીએ. એની અંદર આપણે ચોપ કરેલા મરચા છે અને લસણ છે એ નાખ્યું છે. આ એક ઇટાલિયન રેસીપી છે, જનરલી રાઈસથી થતી હોય છે, પણ આપણે અત્યારે બધાને હેલ્ધી જમવું હોય છે એટલે કે આપણે હેલ્ધી વર્ઝન કરીએ છીએ. અને આ વર્ષે મિલેટ યર જાહેર કરેલું છે તો આપણે મિલેટમાંથી જ બનાવીએ છીએ. કોદરી મિલેટ છે, એમાંથી બનાવીએ છીએ, અને કોડો મિલેટ બી કહેતા હોય છે. મિલેટ્સ ઘણા બધા પ્રકારના હોય છે, એમાં મેઇન મિલેટ્સમાં જુવાર, બાજરી એ બધા મેઇન મિલેટ્સમાં આવે, બાકી રાગી છે, બાનિયાર્ડ મિલેટ, કોદરી, કાંગ એ બધા, લિટલ મિલેટ આપણે એને મોરૈયો કહીએ છીએ, પ્લસ રાજાગરો છે એ બી લિટલ મિલેટમાં. લિટલ મિલેટ મીન્સ કે એકદમ જે નાના નાના હોય, એકદમ નાના અનાજ, એને લિટલ મિલેટ કહેવાય. લસણ થોડું સંતળાય, બહુ એને બર્ન નથી કરવાનું, જસ્ટ થોડું સંતળવાનું છે. પછી આપણે એમાં ડુંગળી નાખી દઈએ છીએ. ગ્રીન મેં ડુંગળી નાખી છે, સ્પ્રિંગ ઓનિયન. અત્યારે મળે તો, ના મળે તો તમે રેગ્યુલર ઓનિયન બી નાખી શકો છો. એ હાફ કપ જેટલી નાખી છે મેં. આ એક ઇટાલિયન રેસીપી છે એટલે એમાં જનરલી ઓનિયન, ગાર્લિક જતું હોય છે, પણ તમારે ન ખાતા હોય તો એને અવોઇડ કરીને બી બનાવી શકો છો. તો હિનાબેન, આ જે રેસીપી છે એને ઇન્ડિયન અને ઇટાલિક કોમ્બિનેશન કહી શકાય? કેમ કે હવે જે વિસરાતા ધાન છે, ફરી એકવાર લોકો જ્યારે હેલ્ધી તરફ વળી રહ્યા છે, હેલ્ધી ખોરાક તરફ, તો ત્યારે ફરી એકવાર આ વાનગી બનાવીને ખાઈ શકતા હોય છે તેઓ. હા, એકચ્યુઅલી આ બધા હવે વર્ષો પહેલાં તો ખાતા હતા જ બધા, આપણા પૂર્વજો બધા, અને હવે એઝ અ સુપર ફૂડ તરીકે લોકો ખાવા માંડ્યા છે, કે બધાને એની ન્યુટ્રિશિયસ વેલ્યુ બધી ખબર પડે છે કે આનાથી કેટલા બધા ફાયદા થાય છે. વર્ષો પહેલાં જે બધા ખાતા હતા ત્યારે કોઈ જ એમને કોઈ જ પ્રોબ્લેમ ના, ડાયાબિટીસ ના, પગના દુખા ના, હાથના દુખા ના, માથાના દુખાવા કશું જ થતું નહોતું. અને અત્યારે બધાને બધી જ પ્રોબ્લેમ થાય છે, એટલે એનાથી બધાને ખ્યાલ આવ્યો કે આ બધા અનાજ, આપણે ઘઉં અને મેંદોનો ઉપયોગ વધારે થવા માંડ્યો ને આ બધી બીમારીઓ આવવા માંડી. તો બધાને રિયલાઇઝ થયું કે હવે એ બધા જે વર્ષો જૂના હતા ધાન્ય, એને ફરીવાર આપણે ખાવાનું ચાલુ કરો બધા. એટલે જ આપણે મિલેટ યર જાહેર કરીને બધાને અવેર થાય આ બધા મિલેટ્સથી. ડુંગળી સંતળાઈ ગઈ છે, અત્યારે એમાં આપણે પાલક નાખીએ છીએ. એક કપ જેટલું પાલક મેં ચોપ કરી લીધો છે. પાલકના હિનાબેન એટલા જ ફાયદા છે, હેલ્થ માટે ખૂબ જ સારું છે, આંખ માટે ખૂબ જ સારું છે. પાલકના બેનિફિટ તો આપણે જાણીએ જ છીએ, વિટામિન એ બી એમાં બહુ સારું હોય છે, આંખો માટે, સ્કિન માટે, બધા માટે. અને એ સિવાય જો પાલક ના મળે તો તમે એની જગ્યાએ ગાજર છે, ઝુકીની છે, એવા બધા વેજીટેબલ્સ બી એમાં એડ કરી શકો છો. વટાણા છે કે એવું બધું બી યુઝ કરી શકાય, ગ્રીનમાં તમારે કરવા હોય તો. અને કંઈ જ ના નાખો તો બી ચાલે. પાલકને બી કૂક થતાં બહુ જલ્દી કૂક થઈ જતી હોય છે અને એટલો ટાઈમ લાગતો નથી.
आ रेसिपी भी एटली भी ईजी है अने कोई भी फटाफट बनाई शके छे। अत्यारे बधाने टाइम ओछो थाय अने फटाफट बने एवी रेसिपी बधाने गमती होय छे। એટલે તમે કોદરીને કૂક કરી દેવાની છે અને પછી જસ્ટ આને મિક્સ કરવાનું છે। જ્યારે અર્બોરિયો રાઈસ જે યુઝ થતો હોય છે ઓરિજિનલ રિસોટોમાં ઇટાલિયનમાં એને કૂક થતાં ટાઈમ લાગતો હોય છે, અડધો એક કલાક જેવું એ થઈ જતું હોય છે એને કૂક થતાં, અને પછી એ બનતી હોય છે રેસીપી। આમાં થોડું આપણે મીઠું નાખી દઈએ છીએ। પાલકમાં ઓલરેડી સોલ્ટ વધારે જ હોય છે એટલે આપણે થોડુંક ધ્યાનથી નાખીશું, અને મેં કૂક કરી ત્યારે બી નાખ્યું હતું કોદરીમાં। જનરલી ડાયાબિટીસને એવું બધું જે લોકોને હોય એ લોકો બી આ ખાઈ શકે છે, કારણ કે જનરલી આ મિલેટ્સ બધા એવા હોય છે ગ્લુટન ફ્રી હોય છે જનરલી બધા મિલેટ, એટલે એ આપણે ગમે જે લોકોને વેટ લોસમાં હોય એ લોકો બી આ ખાઈ શકે છે। પાલક થઈ ગઈ છે, કોદરીને મેં પલાળી હતી એક કલાક અને પછી એને બાફી દીધી છે કુકરમાં, એડ કરીએ છીએ આપણે। હીરાબેન, તમે અહીંયા મિલેટ્સમાં કોદરીનો ઉપયોગ કર્યો છે, પરંતુ આ સિવાય પણ બીજા મિલેટ્સનો પણ આ જ રેસિપીમાં ઉપયોગ કરી શકાય? હા, કરી શકાય। આમાં તમે જુવારનો ઉપયોગ કરી શકો, બાજરીનો ઉપયોગ કરી શકો, રાગીનો કરી શકો છો, એ સિવાય લિટલ મિલેટ છે, બાનિયાર્ડ મિલેટ છે, એ બધા બી ઉપયોગ કરી શકાય છે। પણ જો તમે જુવાર અને બાજરીનો ઉપયોગ કરતા હો તો એને ઓવરનાઇટ પલાળો તો સૌથી સારું, અને પછી એને કૂક કરી દેવાનું અને પછી એને તમે રિસોટો બનાવી શકો છો। કોદરીને મિક્સ કરી દીધું છે, હવે એમાં થોડું આપણે વેજીટેબલ સ્ટોક છે એ થોડું એડ કરીએ છીએ, નહીં તો તમે નોર્મલ વોટર બી એડ કરી શકો છો એનું ટેક્સચર આપવા માટે રિસોટોનું। રિસોટો જનરલી એકદમ લિક્વિડી થોડો હોય છે, એ રીતનું આપણે ટેક્સચર આપવાનું છે એનું, એટલા માટે। તમને આઈડિયા કેવી રીતે આવ્યો કે આવી રીતે મિલેટ્સમાંથી ઇટાલિક કોમ્બિનેશનમાંથી આવી રીતે કોઈ રેસિપી બનાવી શકાય? જનરલી મારો સબ્જેક્ટ જ એવો છે કે હું જે બી આઉટ ઓફ કન્ટ્રીના જે બી રેસિપી હોય છે એ બધાને આપણે ઇન્ડિયન વર્ઝન અને હેલ્ધી વર્ઝન અને ઇઝી વર્ઝન એ કઈ રીતે કરી શકાય અને બધા મેક્ઝિમમ લોકો એનો બેનિફિટ લઈ શકે, એટલે ચોખાની જગ્યાએ આપણે મિલેટનો ઉપયોગ કર્યો અને હેલ્ધી વર્ઝન બનાવ્યું। થોડું એડ કરીએ છીએ પાછું, જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે થોડું થોડું એડ કરતા જવાનું છે। લગભગ આ રેસીપી બહુ જલ્દી થઈ જતી હોય છે, અને તમે સવારના બ્રેકફાસ્ટમાં બી લઈ શકો એકવાર સવારે હેલ્ધી કંઈ ખાવું હોય તો, કારણ કે આ ડાયજેશનમાં ઇઝી પડી જાય તમને। કોદરી એ એકદમ હલકું ધાન્ય છે, એટલે તમે એ છે મોરૈયો છે એ બધું હલકું એકદમ ધાન્ય હોય છે, પણ બાજરી છે એ બધી વસ્તુ થોડું હેવી હોય છે, એટલે એ તમે બપોરના જમવામાં જો બાજરીનો રિસોટો બનાવો કે જુવારનો રિસોટો બનાવો તો તમે એ બપોરના જમવામાં લઈ શકો છો લંચ ટાઈમે। એમાં આપણે ચીલી ફ્લેક્સ નાખીએ છીએ તીખાસ માટે, આપણે લીલા મરચાં તો નાખ્યા હતા, થોડા ચીલી ફ્લેક્સ નાખીએ છીએ। તીખું ને બધું તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો, થોડો ઓરેગનો છે એ નાખીએ છીએ, થોડા કોથમીર નાખીએ છીએ, આમાં થોડું આપણે ચીઝ નાખીએ છીએ, કારણ કે ઇટાલી હોય ઇટાલિયન રેસીપી હોય એમાં ચીઝ વગર તો અધૂરું જ કહે, તો પછી ડાયટ વાળાને ચીઝ નહીં નાખવા? નહીં, ચીઝ તો ખાવું જોઈએ, ચીઝમાં પ્રોટીન હોય, પણ એ બધી વસ્તુઓ માપમાં ખાવાની હોય અને તમારે એને અવોઈડ કરવું હોય તો અવોઈડ બી કરી શકીએ છીએ। અત્યારે મેં અડધી ક્યુબ નાખ્યું છે, વધારે તમારે નાખવું હોય તો વધારે બી નાખી શકો છો। રિસોટો રેડી છે, આપણે એને સર્વ કરી દઈએ, અને બહુ જ કૂક નથી કરવાનો જેથી કરીને એનો ગ્રીન કલર, પાલકને બી ઓવર કૂક કરવાથી એના ન્યુટ્રિશન બધા જતા રહે છે, એટલે એનો ગ્રીન કલર થોડો મેન્ટેન રહેવો જોઈએ, એ રીતનું આપણે બનાવવાનું છે। હજુ બી આનાથી વધારે થોડું તમારે લિક્વિડી બનાવવું હોય તો બનાવી શકો છો,
અત્યારે આપણે આટલો જ બનાવ્યો છે. થોડું ચીઝ આપણે વધારે નહીં પણ થોડું કરીશું. પામેઝન ચીઝ પાવડર છે, જનરલી રિસોટોની ઉપર એ જ સર્વ થતો હોય છે, એ થોડું આપણે નાખીએ છીએ, ભવરાઈએ છીએ. થોડા ચીલી ફ્લેક્સ, તો રેડી છે કોદરી પાલક રિસોટો. તો તૈયાર છે એકદમ હેલ્ધી અને ન્યુટ્રિશનથી ભરપૂર કોદરી પાલક રિસોટો, જે હું ટ્રાય કરી લઉં. તમે લઈ લો બ્રેક. વેલકમ બેક. જે રીતે હિનાબેને પહેલાં જ કહ્યું કે આ વર્ષે મિલેટ યર તરીકે જાહેર કરવામાં આવ્યું છે, એટલે ખાસ કરીને આજે આપણે આ શોમાં મિલેટથી તમામ રેસીપી બનાવી રહ્યા છીએ. પહેલાં આપણે કોદરીનો ઉપયોગ કર્યો, હવે કયા મિલેટનો ઉપયોગ કરવાના છીએ અને કઈ છે રેસીપી? હવે આપણે રાગીનો ઉપયોગ કરીએ છીએ અને રાગીના મમરાનો ઉપયોગ કરીએ છીએ. રાગી ક્રિસ્પી બી કહી શકાય, એનો યુઝ કરીને રાગી બાર્સ બનાવીએ છીએ. ઓકે, તો રાગી બાર બનાવવાના છે, એકદમ હેલ્ધી કઈ રીતે બને છે શરૂઆત કરીએ, અને કઈ કયા ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ થશે આમાં? એના માટે આપણે રાગી ક્રિસ્પી લીધા છે, રાગી મમરા, પછી ઓટ્સ છે, પીનટ બટર છે, બટર છે, અને બધા સીડ્સ લીધા છે, નટ્સ લીધા છે. સીડ્સમાં બધા પમ્પકિન સીડ્સ છે, સનફ્લાવર સીડ્સ છે, ફ્લેક્સ સીડ્સ એ બધા છે, અને ક્રેનબેરી લીધી છે, થોડો ટેસ્ટ સ્વીટ ટેસ્ટને થોડો બ્રેક કરે. રાગીના મમરા લીધા છે મેં, એને જરા આપણે રોસ્ટ કરી લઈએ. ક્રિસ્પી કરવાથી ફ્રૂટ ટેસ્ટ વધારે સરસ આવે અને ક્રિસ્પી બને છે બાર્સ. આ સિવાય તમે બાજરીના બી મમરા મળતા હોય છે હવે, કારણ કે મિલેટ યર જાહેર કર્યું છે એટલે લગભગ બધા મમરા હવે અવેલેબલ હોય છે. પહેલાં આપણે ચોખાના જ મળતા હતા, પણ હવે બાજરીના મળે છે, જુવારના મળે છે, મકાઈના મળે છે, બધા મળતા હોય છે. રાગીના બી છે આ, તો આ મેં રાગીના લીધા છે. સેમ તમે જુવારના મમરા મળતા એનો ઉપયોગ કરી શકો છો, અને સેમ તમે બાજરીના મમરાનો બી ઉપયોગ કરી શકો છો. બાળકોને ઘણી વાર એવું થતું હોય કે આ બધા મિલેટ્સને બધું બાળકોને કઈ રીતે ખવડાવવું, તો એ ખાવા માટે એ લોકો મમરાને એવું બધું તો હવે નથી જ ખાતા, તો તમે આવા બાર્સને એવું બધું બનાવી લો. ઇવન બાળકો તો ના ખાય પણ પોતે બી હેલ્ધી રહેવા માટે તમે આ બાર્સ બનાવીને ઓફિસ જતા હોય તો ઓફિસ કેરી કરી શકો, ઘરમાં બી જ્યારે ભૂખ લાગે ત્યારે બી તમે ખાઈ શકો છો. આ જસ્ટ થોડા ક્રિસ્પી થાય ને ત્યાં સુધી કરવાના છે, અને આ બી ઇઝી છે. એકવાર તમે બનાવીને ઘણા બધા મૂકી દો, તમે લગભગ 15-20 દિવસ સુધી બી આ રહી શકે છે મમરા. અત્યારે સિઝન થોડી વેધરને કારણે થોડા હવાઈ ગયા હોય એટલે આપણે થોડા એને શેકી લેવાના, એનાથી થોડું ક્રિસ્પીનેસ આવી જાય એકદમ. અને બાકીનું આપણે બેક કરીએ ત્યારે, અને નો બેક બી થઈ શકે ઇનકેસ તમારી પાસે નથી ઓટીજી કે કંઈ, તો તમે ફ્રીઝમાં મૂકીને પછી બી એને કટ કરી શકો છો. મમરા શેકાઈ ગયા છે, આપણે એક ડીશમાં કાઢી લઈએ. ઓટ્સ લીધા છે મેં હાફ બાઉલ જેવા, એને બી આપણે શેકી લઈએ થોડા. આ સિવાય તમે આમાં પીનટ્સ બી નાખી શકો છો, જે અવેલેબલ હોય આ ઘરમાં એ નાખી શકો છો. તમે કોકોનટના બી ટુકડા અથવા કોકોનટનું છીણ છે એ બી તમે નાખી શકો છો, પણ આ સિઝનમાં થોડું કોકોનટ વધારે ટાઈમ રહેવાથી એનો ટેસ્ટ બદલાઈ જાય છે, તો અવોઈડ કરીએ. આજે આપણે નથી નાખતા પણ તમે નાખી શકો છો. એ સિવાય ખજૂર બી તમે નાખી શકો છો, અને સીડ્સમાં બી મેં સનફ્લાવર સીડ્સ, પમ્પકિન સીડ્સ, મેલન સીડ્સ લીધા છે. એ સિવાય તમે જે ઘરમાં અવેલેબલ હોય એ નાખી શકો છો, અને નટ્સમાં બી તમને જે ભાવે એ નાખી શકો છો. અત્યારે મેં બદામ લીધી છે, કાજુ લીધા છે, પિસ્તા લીધા છે, અને કઈ જ ના નાખો, ખાલી રાગીના મમરા છે, ઓટ્સ છે, અને પીનટ બટર ને બધાનો યુઝ કરીને બી તમે બનાવી શકો છો. અત્યારે આપણે આ રાગી બાર બનાવીએ છીએ, તો મિક્સ મિલેટ કરીને પણ બાર બનાવી શકાય ને, એ પણ વધારે હેલ્ધી રહેશે? હા, એ બનાવી શકાય છે. એ તમે સારું કીધું, મિક્સ મિલેટ એટલે મમરાને બધું મિક્સ ખાઈ શકીએ, બનાવી શકીએ, પણ ઘણીવાર બધા બનાવવા માટે બી
એવું કે મિક્સ મિલેટ નો લોટ યુઝ કરી શકીએ તો એ ના કરી શકાય, કારણ કે બધાની પ્રકૃતિ અલગ અલગ છે. રાગી એ હાર્ડ છે થોડું પચવામાં ને બધું, બાજરી અલગ છે, અને લિટલ મિલેટ અને એ બધું કોદરી આપણે આની પહેલાં જે રેસીપી બનાવી તો કોદરી એ હલકી છે પચવામાં, તો એ જલ્દી પચી જાય છે. એટલે મિક્સ ક્યારે નહીં કરવાનું, બનાવો ત્યારે બધું અલગ અલગ બનાવવાનું, અને અઠવાડિયામાં 2-3 વખત તમે બનાવી શકો છો, એથી વધારે ના બનાવી શકે, કારણ કે એમાં ફાઈબર કન્ટેન્ટ બહુ બધા હોય છે. હવે આ થઈ ગયું છે ઓટ્સ, આપણે એને ડીશમાં આની સાથે જ મિક્સ કરી લઈએ છીએ. હવે આપણે બટર નાખીએ છીએ 1-2 ચમચી. બટર ના હોય તો તમે સનફ્લાવર ઓઇલ બી નાખી શકો છો, કોકોનટ ઓઇલ બી જે કુકિંગ માટે યુઝ થતું હોય એ તમે નાખી શકો છો, અને પીનટ બટર છે 2 ટેબલ સ્પૂન એ હું નાખું છું. આની અંદર આપણે થોડો તજનો પાવડર નાખીએ છીએ, 1/2 ટીસ્પૂન જેટલો નાખીએ છીએ, એનાથી ટેસ્ટ વધારે સરસ આવશે. અને થોડું સોલ્ટ નાખીએ છીએ, 1/4 ટીસ્પૂન જેટલું. હીરાબેન, અત્યારે બધા મલ્ટીગ્રેન ફ્લોર ખાતા હોય છે, તેની રોટલી બનાવતા હોય છે, તો શું ઘઉંના લોટમાં આ કોઈ જે મિલેટ છે એનો ઉપયોગ કરી શકાય, અને કેટલી માત્રામાં કરી શકાય? હા, મલ્ટીગ્રેન લોટ આખી વસ્તુ અલગ છે, અને મિલેટનો ઉપયોગ આખો અલગ છે, કે તમે ઘઉંમાં કોઈ બી એક મિલેટનો ઉપયોગ કરીને, ધારો કે તમે 100 ગ્રામ હોય તો એમાં 1-2 ચમચી જેટલું તમે બાજરીનો લોટ છે, કે 1-2 ચમચી જેટલું જુવારનો લોટ છે, કે રાગીનો લોટ છે, અલગ અલગ તમે એક એક દિવસે અલગ અલગ દિવસે તમે એ વાપરી શકો. એક સાથે બધા મિલેટ ક્યારેય ના વાપરાય, કારણ કે એ બધાની કુકિંગ પ્રોસેસ બી અલગ થાય છે અને ડાયજેશન પ્રોસેસ બી અલગ થતી હોય છે. એમાં 2 ટેબલ સ્પૂન આપણે હની નાખીએ છીએ, અને ગેસ બંધ કરી દીધો છે. આમાં તમે જો તમને ગળપણ ઓછું લાગતું હોય તો તમે 2 ટેબલ સ્પૂન ગોળ બી નાખી શકો છો, અથવા બ્રાઉન સુગર નાખી શકો છો. અત્યારે મેં નથી નાખ્યું પણ તમે નાખી શકો છો. બરાબર, આપણે હની હેલ્ધી થોડું વર્ઝન કર્યું છે એટલે હની નાખ્યું છે એની અંદર, મિક્સ કરી દીધું. સીડ્સ છે બધા અને નટ્સ છે, એને મેં શેકીને પછી જ નાખ્યા છે, અને અંદર ક્રેનબેરી નાખી છે એ આપણે અંદર નાખી છે, અને એની સાથે સાથે જે આપણે જે રોસ્ટ કર્યું છે મમરા રાગીના અને ઓટ્સ એ બી એડ કરીએ છીએ થોડા થોડા, અને મિક્સ કરીએ છીએ. જો તમારે અને બેક ના કરવું હોય તો તમે એમાં ગોળ નાખી અને થોડુંક થવા દેવાનું છે, તો તમે એને સેટ કરવા માટે ફ્રીઝમાં મૂકી શકો છો, અને ડાયરેક્ટ કટ કરીને. અત્યારે આપણે બેક કરવાના છે એટલે આપણે બહુ ગોળ બી નથી નાખ્યું અને કુકિંગ બી બહુ નથી કર્યું, ડાયરેક્ટ આપણે એને બેક કરીશું. હીરાબેન, હમણાં તમે વાત કરી કે બધા મિલેટ છે એ અલગ અલગ રીતે ડાયજેશનમાં કામ કરતા હોય છે, તો શું બાળકો જ્યારે કોઈ પણ મિલેટ ખાય તો ડાયજેશનમાં કોઈ પ્રોબ્લેમ આવે, કેટલા પ્રમાણમાં બાળકોને લેવું જોઈએ, અને શું દરેક મિલેટ બાળકો લઈ શકે? હા, એમાં જનરલી નાના બાળકો માટે બી થઈ, પણ એને એમાં પ્રોસેસ હોય છે. ધારો કે રાગીનો તમે રાગીનો લોટ હોય એને થોડું શેકી અને પછી એનો યુઝ કરી શકો છો, જે બી રાબ બનાવો કે કંઈ બી બનાવો, કાં પછી રાગીને પલાળીને પછી એને સૂકવી નાખવાની થોડી, અને પછી એનો ક્રશ કરીને બી એનો ઉપયોગ કરે, એટલે એનાથી ડાયજેશન બાળકોમાં ઇઝી થાય એટલા માટે. એટલે એ તમે બનાવી બાળકોને આપી શકો છો એની રાબ બનાવીને. જનરલી બાજરી આપણે શિયાળામાં ખાતા હોય છે, જુવાર એ આખું વરસ આપણે ખાઈ શકીએ છીએ એના રોટલા કે કંઈ બી વસ્તુ બનાવીને, પણ અમુક રાગી છે એને તમે શિયાળામાં કન્ઝ્યુમ કરો તો સૌથી સારું એમ, પણ ક્વોન્ટિટી થોડી ઓછી લેવી પડે. હા, એ રીતે. પ્લસ હવે તો ઘણી બધી રેસીપી બધી, ઇડલી છે, તમારા ઢોસા છે, એટલે એકદમ ઘણી, એટલે ઘણી બધી રેસીપી જે તમે ઘઉંમાંથી કે ચોખામાંથી બનાવી શકો, બધી જ રેસીપી મિલેટમાંથી બને છે, એટલે એ ઇવન કેક બી બધી હવે મિલેટમાંથી બનતી થઈ ગઈ છે, તો તમે બધી જ રેસીપી એમાંથી બનાવી શકો છો. પણ શરૂઆતમાં જ એ તમે રેસીપી બનાવી દો પૂરી રાગીમાંથી લોટમાંથી, તો કદાચ બાળકો એ પસંદ ના કરે. તમે 75% ઘઉંનો લોટ અને 25% કોઈ બી મિલેટ યુઝ કરો, પછી તમારું પ્રપોર્શન વધારતા વધારતા તમે મિલેટનું બાળકોને આપો તો કદાચ એ ખાઈ શકશે. હવે આને આપણે એક ડીશ છે એમાં સેટ કરી દઈએ છીએ.
બાળકોના લંચ બોક્સમાં બી તમે આ આપી શકો છો અને ભાવે જ એમાં થોડું ચોકલેટનો યુઝ કરી લેવાનો, ચોકલેટ ચિપ્સ વાપરવાની થોડી, તો એ ભાવશે જ બાળકોનું. બધાને સેટ કરી દીધું છે આપણે. હવે આને આપણે બેક કરવાના છે, એટલે 150 ડિગ્રી પર 20-25 મિનિટ માટે બેક કરીશું આપણે. બેક કરીને મેં રાખેલું છે, આપણે એને કટ કરીએ. આ તમને થોડોક અવાજ આવતો જ હશે કે ક્રિસ્પી છે, એવી રીતે થોડુંક બેક કરવાથી થોડું ક્રિસ્પી થાય. અને જો બેક ના કરવું હોય તમારે તો એને થોડું કુકિંગ પ્રોસેસ વધી જાય તમારી. આપણે થોડા બહારના ફોર્મમાં જ કીધું છે, નહીં તો તમે નાના નાના પીસ બી તમે કરી શકો છો. અત્યારે આપણે બહારના ફોર્મમાં જ કરીએ છીએ. સર્વ કરી લઈએ. આમાં ચોકલેટ ચિપ્સ બી તમે નાખી શકો છો બાળકોને ખાવું હોય તો, પણ ત્યારે થોડું મિશ્રણને ઠંડુ થવા દેવાનું અને પછી ચોકલેટ ચિપ્સ નાખવાની છે, જેથી કરીને મેલ્ટ ન થઈ જાય. આપણે ઉપર થોડું ગાર્નિશિંગ કરીએ છીએ. તો રેડી છે રાગી બાર્સ. તો તૈયાર છે એકદમ હેલ્ધી રાગી બાર. જો તમે પણ મિલેટ યરનું સેલિબ્રેશન કંઈક આ રીતે કરવા માગો છો અને તમારા બાળકોને પણ મિલેટ ખવડાવવા માગો છો તો આ બાર ચોક્કસથી બનાવજો. હિનાબેન, આટલી સરસ ઇન્ડિયન અને ઇટલિક જે કોમ્બિનેશનથી તમે આ રેસિપી બનાવી છે ને એ પણ વિસરાતા ધાનથી, એટલે એના માટે તમને મળે છે તિરુપતિ કોટન સીડ ઓઇલ તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. બાળકોને તમારે ચોકલેટ બી ખવડાવી છે અને મિલેટ બી ખવડાવવા છે, તો એના માટે એકદમ ઇન્સ્ટન્ટ રેસિપી હું તમને કહું છું, જે તમારા બાળકો કદાચ ખાશે તો એનાથી મિલેટ બી ખાતા થશે અને તમને તકલીફ બી નહીં થાય કોઈ કે ભાઈ બાળકોએ ખાધું કંઈ વધારે. બાજરીના મિલેટ લઈ શકો તમે, રાગીના મિલેટ લઈ શકો છો, જુવારના કોઈ બી મિલેટ્સ લઈ શકો છો. એના મમરા એની અંદર આપણે ચોકલેટ નાખી દઈએ છીએ થોડી, અને આના માટે કોઈ તમારે મોલ્ડની જરૂર નથી. અને એકદમ ઇન્સ્ટન્ટ છે, પણ મમરાને શેકી લેવાના છે એ ખાસ જરૂર છે, તો જ એ ક્રિસ્પીનેસ આવશે. અને આની અંદર તમે સીડ્સને બધું બી નાખી શકો છો. આને રોક્સ કહેવાય છે, ચોકલેટ રોક્સ કહેવાય, એ તમે મૂકી શકો છો અને 5 મિનિટમાં તમારે ફ્રીઝમાં સેટ કરવા મૂકશો એટલે થઈ જશે.